નશાખોરોનો ગાંજો મંગાવવાનો નવો કિમિયો જોવા મળ્યો છે. શું હવે પોસ્ટથી પણ થશે નશાનો કારોબાર? અમદાવાદમાંથી ઝડપાયું છે પોસ્ટથી ગાંજો મોકલવાનું રેકેટ. વિદેશમાંથી પોસ્ટ મારફતે ગાંજો મોકલવાનું રેકેટ ઝડપાયું છે. શાહીબાગ ફોરેન પોસ્ટ વિભાગની ઓફિસ સર્ચ ઓપરેશન કરી રહી છે, જેમાં સર્ચ ઓપરેશન દરમિયાન ઝડપાયું છે ગાંજાનું રેકેટ. શહેર ક્રાઇમ બ્રાન્ચ અને કસ્ટમ વિભાગે તપાસ હાથ ધરી છે. 1.15 કરોડની કિંમતનો વિદેશી ગાંજો જપ્ત કરાયો છે. રમકડા, લંચ બોક્સ અને ડ્રેસના પાર્સલમાંથી ગાંજો મળી આવ્યો છે. તો કેનેડા, યુએસ અને થાઇલેન્ડમાંથી વિદેશી ગાંજો મળી આવ્યો છે. વધુ માહિતી માટે સંવાદદાતા પ્રદીપ કચિયા જોડાઈ ચુક્યા છે. પ્રદીપ, અવારનવાર જોવા મળ્યું છે કે ડ્રગ્સ હોય છે તે સપ્લાય કરવામાં આવતું હોય છે, અલગ અલગ કિમિયા જે હોય છે તે અજમાવવામાં આવતા હોય છે, પરંતુ હવે જે નવો કિમિયો સામે આવ્યો છે કે પોસ્ટ દ્વારા પણ હવે નશાનો કારોબાર ધમધમી રહ્યો છે. બિલકુલ પ્રતિપાલ, અમદાવાદ શહેરની ગિરધરનગર એટલે કે શાહીબાગ નજીક આવેલી પોસ્ટ ઓફિસ જે છે તે પોસ્ટ ઓફિસની અંદરથી મોટા પ્રમાણની અંદર ગાંજાનો જથ્થો જે છે તે મળી આવ્યો છે. આ ગાંજાનો જથ્થો જે છે તે કેનેડા, થાઇલેન્ડ અને સ્વિટ્ઝરલેન્ડથી જે છે તે પોસ્ટ ઓફિસ મારફતે અમદાવાદ સહિત રાજ્યની અંદર એટલે કે ગુજરાતની અંદર મોકલવાનો નવો કિમિયો હતો. અગાઉ આ પ્રકારે જો વાત કરવામાં આવે તો એમડી ડ્રગ્સ જે છે તે પેપરની અંદર બનાવીને મોકલવામાં આવતું હતું અને ત્યારબાદ આ નવું રેકેટ જે છે તે સામે આવ્યું છે. આ રેકેટ અંતર્ગત અત્યાર સુધીની વાત કરવામાં આવે તો 1.50 કરોડની આસપાસની કિંમતનો ગાંજો જે છે તે અત્યાર સુધીની અંદર મળી આવ્યો છે. હજુ પણ વધારે ગાંજો મળી આવે તેવી શક્યતાઓ હાલ તો વ્યક્ત થઈ રહી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને સાયબર ક્રાઇમની ટીમ જે છે તે શાહીબાગ ગિરધરનગર ખાતે આવેલી જે પોસ્ટ ઓફિસ જે છે ત્યાં હાલ તો તપાસ કરી રહી છે. રમકડા હોય, ગિફ્ટ આર્ટિકલનો સામાન હોય, તમામની અંદરથી ગાંજો જે છે તે મળી આવ્યો છે. જે આભાર પ્રદીપ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ.